નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણી તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન તેમજ ભારતના મહાનુભાવોના પ્રશ્નો મિત્રો અહીંયા આપણે નવો ટોપિક ચાલુ કર્યો છે કેમ કે પાછલો ટોપિક હતો તે પૂરો થઈ ગયો છે તો સામાન્ય વિજ્ઞાન અને ભારતના જે મહાનુભાવો હોય તેમના વિશેના પ્રશ્નો છે જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો છે તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડીયોને પોસ્ટ કરો અને તમે તમારા જવાબ લખવાની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સૈયદ મુશ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી જીતી લીધી છે એકચ્યુઅલી બે હજાર વીસ એકવીસની ટ્રોફી છે રહીએ તો જવાબ રહેશે તમિલનાડુએ કોણે જીતી છે તમિલનાડુએ તો આપણે ચર્ચા કરીએ તો તમિલનાડુએ ફાઇનલમાં બરોડાને હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી ટ્વેન્ટી ટ્રોફી બે હજાર વીસ એકવીસ જીતી લીધી છે આ ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની બારમી આવતી હતી અને આપણા અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ છે મોટેરા સ્ટેડિયમ જે ત્યાં યોજાઈ હતી પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો મનીમરણ સિદ્ધાંત જેઓ તમિલનાડુના અને તેમણે વીસ રન આપીને ચાર વિકેટ લીધી હતી જીતવા માટે એકસો વીસ એકવીસ રનની જરૂર હતી અને તે તેમણે અઢાર ઓવરમાં સાત વિકેટ સાથે આ જીતી લીધું હતું તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુની ટીમના કેપ્ટન કોણ દિનેશ કાર્તિક હતા અને તમિલનાડુ આ માટે આ બીજું સૈયદ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી હતી તેર વર્ષનું તેમનું આ પહેલું ટ્રાય ટાઈટલ કહી શકીએ અને ટીમે છેલ્લે છે સાતમાં તેમનું પ્રથમ એસ એમ એટી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી એ ખિતાબ જીત્યો હતો ત્યારે પણ કેપ્ટન કોણ હતા દિનેશ કાર્તિક હતા તો આટલું તમારે આ પ્રશ્નમાંથી યાદ રાખવાનું છે કે કોને હરાવીને જીત્યું છે કઈ જગ્યાએ રમાઈ હતી અને કોણ જીત્યું છે આટલું તમારે યાદ રાખશો તો પરીક્ષા માટે ઇનફ છે ત્યારબાદ સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં આવેલા રિપોર્ટ્સ મુજબ કયો દેશ રસીકરણમાં કયો દેશ ના આવે કયું રાજ્ય રસીકરણમાં પ્રથમ નંબર પર છે તો જવાબ રહેશે બિહાર રાજ્ય કયું રાજ્ય બિહાર રાજ્ય છે તે આખા ભારતમાં જે રસીકરણ હોય તેની અંદર પ્રથમ નંબર પર છે એના વિશે આપણે જોઈ લઈએ તો યુનિયનના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરેલા આંકડા મુજબ બિહાર દેશમાં છોતેર પોઈન્ટ છ ટકા સાથે કોવિડ નાઇન્ટીન રસીકરણમાં દેશમાં ટોપ પર છે સેકન્ડ નંબર પર છે મધ્યપ્રદેશ છોત્તેર પોઈન્ટ એક ટકા અને થર્ડ નંબર પર છે ત્રિપુરા છોતેર ટકા સાથે બિહારની વાત કરીએ તો રસીકરણના પહેલા તબક્કામાં અત્યાર સુધી ત્રણ લાખ ઓગણ હજાર નવસો ઓગણએસી આરોગ્ય સંભાળ કામદારોને રસી આપી છે અને રાજ્યના કોઈપણ ભાગમાંથી કોવિડને પણ આડઅસરની જાણ થઈ નથી આ દરમિયાન બિહારમાં કોવિડ નાઇન્ટીન પુનઃપ્રાપ્તિ દર વધીને નવ્વાણ ઝીરો આઠ ટકા થયો છે રાજ્યમાં કોવિડ નાઇન્ટીન ચેપમાંથી અત્યાર સુધીમાં લગભગ બે લાખ અઠ્ઠાવન હજાર આઠસો એકતાલીસ દર્દીઓ સાજા થઈ ગયા છે વાત થઈ રહી છે બિહારની તો તમે જોઈ શકો છો ભારતના મેપમાં આ છે બિહાર રાજ્ય જે મોટા મેપમાં દર્શાવેલું છે બિહારનું કેપિટલ છે પટના ગવર્નર છે ફાગુ ચૌહાણ અને ચીફ મિનિસ્ટર છે કુમાર આટલું તમારે યાદ રાખવાનું છે બિહારની વાત થઈ જઈએ છીએ આપણે ખાસા ટમેથી તેનું રિવિઝન નથી કર્યું તો આજે આપણે બિહારનું રિવિઝન કરી લઈએ તો તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી મુખ્યમંત્રી કુમારે બિહારના નેશનલ ઇન્ફોમેટિક સેન્ટર આ ઉપરાંત ડિજિસ્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે આ બધાએ સંયુક્ત રીતે રોગચાળા વર્ગ ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ બે હજાર વીસમાં વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે આ બધાને યાદ રાખજો આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં નવ હાઈવે પ્રોજેક્ટ્સ અને ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી હતી ઘર તક ફાઇબર યોજના અંતર્ગત અને વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં ઐતિહાસિક કોશી મહાસેતુ રેલનું ઉદઘાટન પણ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અને આ ઉપરાંત જૂન વીસ એટલે કે ગયા વર્ષની વાત થઈ છે આઠ મહિના પહેલાંની તો ત્યાં વખતે તેલીહાર બ્લોક બેલડાઉર જિલ્લા ખાગરિયા બિહારથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન લોન્ચ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે છેલ્લા છ મહિના કરતાં પણ વધારે સમયનું જે જીકે છે જે કરંટ અફેર છે તે આપણે રિવિઝન કરી રહ્યા છીએ અને બિહાર સરકારે તાજેતરમાં વાત કરીએ તો ઇન્દ્ર વ્રજ નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી જે વીજળી પડવાની માહિતી આપે છે આ ઉપરાંત સંજીવની નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી જો કેન્દ્ર સરકારની આરોગ્ય સેતુ એપ્લિકેશન છે ને એના આધાર પર બનેલી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીકે માટેનો સ્ટેટિક સવાલ ભારતનું પ્રથમ અને એકમાત્ર ડોલ્ફિન વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જેનું નામ છે વિક્રમશીલા ગેંગટેક ડોલ્ફિન સેન્ચ્યુરી તે બિહારમાં આવેલું છે આશા રાખું છું ભણવાની મજા આવી હશે આપણી જે આ ટ્રીક છે તે તમને પસંદ આવી હશે અને મજા આવી હોય તો કમેન્ટ બોક્સમાં લખી દેજો કે ભણવાની મજા આવી છે વિડીયોને ફક્ત એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને એટલીસ્ટ શેર કરી દેજો મિત્રો એમને પણ કહેજો તેઓ પણ તમારા તેમના ત્રણ મિત્રોને શેર કરી દે ત્રીજો સવાલ છે તાજેતરમાં આઈસીસીએ કોને પોતાના વૈશ્વિક ભાગીદાર તરીકેની જાહેરાત કરી છે તો જવાબ રહેશે બાયઝુ કોને બાયઝુ તો ચર્ચા કરેલી એના વિશે તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ બે હજાર એકવીસથી લઈને બે હજાર ત્રેવીસ એટલે કે ત્રણ વર્ષ સુધી આ જે એડ્યુટેક કંપની છે બાયઝુસ તેને પોતાની વૈશ્વિક ભાગીદારી તરીકે જાહેરાત કરી દીધી છે ત્રણ વર્ષના કરારની વાત થઈ છે ને તેમાં બાયઝુઝની ભાગીદારીના સમયગાળાની તમામ આઈસીસી ઇવેન્ટ જોશે જેમાં ભારતના આગામી પુરુષ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડમાં આવેલા જે મહિલા વર્લ્ડ કપ આ બધી વસ્તુની આમાં આ તે જોઈ લેશે તો અને બીજી વસ્તુ કે વૈશ્વિક ભાગીદાર તરીકે બાયજુસ પાસે તમામ આઈસીસી ઇવેન્ટ્સના વ્યાપક ઇન વેન્યુ પ્રસારણ અને ડિજિટલ અધિકારો હશે આઈસીસીની વાત થઈ છે તો આઈસીસીનો લોગો જોઈ શકો છો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના ઓગણીસો નવમાં હેડક્વાર્ટર દુબઈ યુએમાં સી ઈઓ મનુ સહાની અને ચેરપર્સન છે ગ્રેગ બાર્કલે તમારા માટે આજનો પ્રથમ પ્રશ્ન કે આવો આ આ જે ગ્રેગ બાર્કલે છે તેઓ કયા દેશના છે કન્ટ્રી કઈ છે તેમની જેને આપણે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો આજના વિડીયોનો ટાર્ગેટ એક હજાર લાઇકનો રાખેલો છે અને વિડીયોને તમારા ત્રણ મિત્રો જોડે શેર કરી લેજો એમને પણ કહેજો તેઓ પણ શેર કરી દે આ ઉપરાંત જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ટેલિગ્રામ ચેનલને હજુ પણ જોઈન ના કરી હોય ને મિત્રો તો ફટાફટ જોઈન કરી લેજો કેમકે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે તે તમને ત્યાંથી મળી રહેશે તે પણ બિલકુલ ફ્રીમાં આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ લેતા નથી ચોથો સવાલ છે તાજેતરમાં ગ્રાન્ડ સ્લેમ મેન્ડ ડ્રોમાં સ્થાન મેળવનાર પાંચમી ભારતીય મહિલા કોણ બની છે અંકિતા રેના જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો અંકિતા રેના તો અંકિતા રેના ગ્રાન્ડ સ્લેમ મેન ડ્રોમાં સ્થાન મેળવનાર પાંચમી ભારતીય વુમન બની ગઈ છે તેમનું પોતાનું સપનું સાકાર કર્યું છે તેમણે રોમાનિયાની મહિલા બિઝાનેકુ સાથે સાઇન અપ કરી અને મહિલા ડબલ્સમાં સીધો પ્રવેશ મેળવ્યો છે તમારા મનમાં પ્રશ્ન થતો હશે પાંચમા ભારતીય મહિલા વુમન બન્યા છે તો બીજા ચાર કયા કયા તો નિરૂપમા માંકડ ઓગણીસો એકોતેર નિરૂપમા વૈદ્યનાથન ઓગણીસો અઠ્ઠાણું સાનિયા મિર્ઝા અને ભારતીય અમેરિકન હતા શિખા ઉબેરૉય ચોથા અને પાંચમાં બની ગયા છે ટેનિસ મેજરની મહિલા ડબલ્સમાં ભાગ લેનારી છ વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સાનિયા પછી અંકિતા માત્ર બીજી ભારતીય છે એ પણ યાદ રાખવાનું છે તમારે પાંચમો સવાલ છે તાઇતરમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ બે હજાર એકવીસ કોણ બન્યો છે અથવા તો કોણે જીત્યો છે અથવા એવું કહી શકાય કે પ્રથમ વખતનો એવોર્ડ કોને મળ્યો છે મોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમ કે એવોર્ડની શરૂઆત જ કરી છે અને જે વ્યક્તિને મળ્યો છે તો તે પરીક્ષાની માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે તો રિષભ પંત રિષભ પંત છે તેઓને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ બે હજાર એકવીસ જીત્યા છે ચર્ચા કરી લઈએ તો આપણા ભારતીય વિકેટકીપર છે બેટ્સમેન છે રિષભ પંત અને તેઓએ આ એવોર્ડ જીત્યો છે એકચ્યુઅલી જાન્યુઆરી બે હજાર એકવીસમાં ઓસ્ટ્રેલિયા સામે તેમની જે બેસ્ટ ટેસ્ટ હતી બે ટેસ્ટમાં તેમણે શાનદાર પ્રદર્શન પ્રદર્શન કર્યું હતું તેમણે સિડની ખાતે સત્તાણું રન બનાવ્યા હતા બ્રિસ્બેન ખાતે અન્નમ નેવ્યાસી રન બનાવ્યા હતા અને ભારતને જીત અપાવવામાં ખૂબ જ અગત્યનો ફાળો તેમણે આપ્યો હતો એટલે એમનું યાદ રાખવાનું છે નામ પુરુષોમાં મહિલાઓની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર એકવીસમાં ત્રણ વન ડે અને બી ટ્વે ટ્વેન્ટી મેચોમાં દક્ષિણ આફ્રિકાના સબનીમ ઇસ્માઇલ છે તેમણે પાકિસ્તાન સામેની વન ડે સિરીઝમાં સાત વિકેટ ઝડપી હતી અને વિજય મેળવ્યો હતો એટલે તેઓ મહિલાઓમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ બે હજાર એકવીસને જીત્યો છે આપણે મિત્રો ભણ્યા હતા આઈ થિંક ગઈકાલે કે પરમ દિવસે જીત્યા હતા ને કે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ તેની સોળ સોમી સદીમાં ડબલ સેન્ચુરી માનનાર ઇતિહાસના પ્રથમ ખેલાડી બની ગયા છે એ પણ યાદ રાખી લેજો હવે મિત્રો જોઈશું ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટનો પ્રથમ સવાલ છે તાજેતરમાં બાંગ્લાદેશ ફિલ્મ મહોત્સવ કયા શહેરમાં ચાલુ થયો છે તો જવાબ રહેશે કોલકાતા મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે પ્રશ્ન શું છે બાંગ્લાદેશ ફિલ્મ મહોત્સવ અને શરૂ થયો છે આપણા કોલકાતામાં વેસ્ટ બંગાળના કેપિટલ કોલકાતામાં પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે તેનું ઉદ્ઘાટન બાંગ્લાદેશના સૂચના મંત્રી ડૉક્ટર હસીન મહેમુદે કર્યું હતું અને આ તેનું ત્રીજું સંસ્કરણ છે થર્ડ નંબરનો છે અને વધારે જોઈએ તો આ કાર્યક્રમ બંગબધ્ધુ શેખ મુઝબીર રહેમાનની જન્મ શતાબ્દી અને બાંગ્લાદેશ સ્વાતંત્ર્યના પચાસમી વર્ગઘાંટની જશ્ન કહી શકીએ એના માટે આનું આયોજન કરવામાં આવે છે મિત્રો અહીંયા વાત થઈને કોલકાતાની કોલકાતાની વાત થાય એટલે તમારે સૌ પ્રથમ એક વસ્તુ યાદ રાખવાની છે કે ભારતમાં સૌ પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત કોલકાતામાં થઈ હતી અહીંથી તમારા માટે પ્રશ્ન ભારતમાં સૌ પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનની શરૂઆત કયા શહેરમાં થઈ હતી જેને આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે હવે જે કોલકાતા છે તે કેપિટલ છે વેસ્ટ બંગાળનું તો વેસ્ટ બંગાળની વાત કરી લઈએ સીએમ છે મમતા બેનર્જી ગવર્નર છે જગદીપ ધનખડ ત્યારબાદનો બાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી થયેલા એસ્પિરેશનલ જિલ્લાઓમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો છે તો શ્રવસ્તી શ્રવસ્તી જિલ્લો છે તે પ્રથમ સ્થાને છે ક્યાંનો છે ઉત્તર પ્રદેશનો જિલ્લો છે ડિસેમ્બર બે હજાર વીસમાં યાદ રાખજો ડિસેમ્બર બે હજાર વીસમાં આજે નીતિ આયોગ દ્વારા આજે એસ એસ્પિરેશનલ જિલ્લાઓનું છે ને તે લિસ્ટ જાહેર થયું હતું અને એમાં કેવી રીતનું છે મિત્રો કે એસ્પિરેશનલ જિલ્લા એટલે શું કહી શકીએ જે વિકસિત ના હોય અને વિકસિત ના હોય અને છતાં જે આ નીતિ આયોગનું લિસ્ટ છે તેમાં સૌથી સારું પર્ફોર્મન્સ કર્યું હોય સૌથી સારો વિકાસ પામ્યો હોય તેવા જિલ્લાઓનું નામ હોય તેમાં પ્રથમ નંબર પર રહ્યો છે આ શ્રવસ્થિ જિલ્લો નીતિ આયોગની વાત થઈ શકે થઈ છે તો પછી નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિ આયોગ છે તે પહેલા આયોજન પંચ તરીકે ઓળખાતું હતું પરીક્ષામાં સવાલ પૂછાય છે નીતિ આયોગના જે અધ્યક્ષ હોય તે વડાપ્રધાન હોય હાલમાં કોણ છે નરેન્દ્ર મોદીજી છે અને ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર સીએઓ છે અમિતાભ કાંત ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજેતરમાં કયા રાજ્ય સરકારે સાસ અભિયાન શરૂ કર્યું છે તો મધ્યપ્રદેશ સાસ અભિયાન પહેલી વસ્તુ તો સાસ નું ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ સોશિયલ અવેરનેસ એન્ડ ટુ સોશિયલિયા સક્સેસફુલી ઓકે ફરીથી એક વાર જણાવી દઉં છું કે સોશિયલ અવેરનેસ એન્ડ એક્શન ટુ ન્યુટ્રલાયશન નિમોનિયા સક્સેસફુલી એનો ઉદ્દેશ શું છે કે નિમોનિયાના કારણ થતા કારણને લીધે જે શિશુ મૃત્યુદર હોય છે ને તે ઓછો કરો કેમ કે એમપીમાં શિશુ મૃત્યુદર ખૂબ વધારે છે એમપીની વાત થઈ છે કેપિટલ ભોપાલ સીએમ છે શિવરાજસિંહ ચૌહાણ અને ગવર્નર છે આનંદીબેન પટેલ આનંદીબેન પટેલ છે તેઓ મધ્યપ્રદેશ ઉપરાંત પણ બીજા એક રાજ્યના ગવર્નર છે જેને આવડે તે કમેન્ટ માં લખીને જણાવશે ચોથો સવાલ તાજેતરમાં પેટ્રોલ એલજીના નવા એમડી સીઓ કોણ બન્યા છે અક્ષય કુમાર સિંઘ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પેટ્રોનેટના તેઓ એમડીસીઓ બની ગયા છે પેટ્રોનેટની વાત થાય મિત્રો તો તેના સીઓ તેના તેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી અને ઓગણીસો અઠ્ઠાણુંમાં તેની સ્થાપના થતી હતી અહીંથી એક તમારા માટેનો પ્રશ્ન ગૂગલ ક્લાઉડ ઇન્ડિયાના એમડીસીઓ વિશે આપણે ચર્ચા કરી હતી કોણ બન્યા છે જેને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશે પાંચમો સવાલ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા જનતા દર્શન મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી છે જેમનું નામ છે કેશવ પ્રસાદ મૌર્ય તેમણે આ લોન્ચ કરી છે અને આના સાથે સાથે સમાધાન ઇન્કલાઇમેન્ટ પોર્ટલ આ પણ તેમણે લોન્ચ કર્યું છે ઉત્તર પ્રદેશની વાત થાય તો કેપિટલ લખનઉ સીએમ યોગી આદિત્યનાથ ગવર્નર કોણ છે આનંદીબેન પટેલ હમણાં પૂછ્યું હતું ને મેં તમને પ્રશ્ન આનંદીબેન પટેલનું નામ આવે એટલે તમારે શું યાદ રાખવાનું ગુજરાતના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા લખો કમેન્ટ બોક્સમાં મિત્રો હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે એક્સ રેની શોધ કોણે કરી હતી તો એક્સ રેની શોધ કરી હતી રોન્ટજન સેકન્ડ છે નીચેના પૈકી કયો બોમ્બ સૌથી વિઘાતક છે તો હાઇડ્રોજન બોમ્બ અને ત્રીજો સવાલ પૃથ્વીની નજીકનો એટલે કે સૌથી નજીકનો ગ્રહ કયો છે તો બુદ્ધ અને પૃથ્વીનો સૌથી નાનો ગ્રહ પૂછાય તો પણ તે બુદ્ધ દાવશે ચોથું છે સૂકો બરફ કોને કહેવાય તો કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ હોય તેને સૂકો બરફ કહેવાય છે કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર સી ઓ ટુ છે જે પરીક્ષામાં પૂછાતું હોય છે પાંચમું છે ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે તો આર્કિમિડીઝ મિડિઝ ઓપ્શન એ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ગુજરાતના મહાનુભાવોના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ડૉક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં થયો હતો તો કઈ જગ્યાએ રામેશ્વરમ ખાતે સેકન્ડ છે આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી તો જવાબ રહેશે જુગતરામ અને ત્રીજો સવાલ ડૉક્ટર સાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે તો બંધારણના ઘડેવૈયા તરીકે તેઓ સૌથી વધારે જાણીતા છે સિમ્બોલ ઓફ નોલેજ ગૂગલમાં એકવાર ખાલી સર્ચ મારી દેજો સિમ્બલ ઓફ નોલેજ તરીકે તેઓ ઓળખાય છે ચોથું છે કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું છે આમાંથી તો અગન પંખ અને પાંચમો સવાલ ભારતના પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા બધાને ખબર જ છે રાકેશ શર્મા તો આટલું તમારે આમાંથી યાદ રાખવાનું છે હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલ જ પ્રથમ સવાલ છે કે તાઈતરામાં ભારતનું સૌ પ્રથમ આંધી તોફાન અનુસંસાધન કેન્દ્ર ક્યાં સોંપવામાં આવશે તો ઓડિશામાં સેકન્ડ છે ભારતમાં ઈ કેબિનેટ શરૂ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું છે હિમાચલ પ્રદેશ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો પવન ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવશે અને સેકન્ડ સવાલ તાજેતરમાં સો મીટર ટેસ્ટમાં ડબલ ડબલ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો છે હમણાં આનો જવાબ તમને મેં જણાવ્યો જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારન્ટ અને અગાઉની પરીક્ષામાં પૂછા કેટલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સરળના જવાની સાથે મિત્રો હું આશા કહું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ છો ઇન ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે